જય જીનેન્દ્ર હમણાં આત્મસિદ્ધિમાં છ સવાલો છ જવાબો એના પછી શ્રીમદજી હવે રસ્તો બતાડે છે આગળ વધવા માટે વિતરાકતા પામવા હવે શું કરવું સમજી તો ગયા કે આત્મા છે અને મોક્ષ છે અને મોક્ષ પામવાનો રસ્તો બી છે તો હવે આત્માએ શું કરવું જોઈએ આ બધું સમજી ગયા આપણે આત્માએ કરવું શું તો લાસ્ટ ટાઈમની કડીતી ચાલુ થયું હતું સમ્યક દર્શન ઉપર સંકીત ઉપર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આસ્પેક્ટ છે રિલિજિયનનો સ્ટેપ ની વાત ચાલે છે લાસ્ટ ટાઈમ આપણે જોયું જૈન ધર્મનો અર્થ જૈન શબ્દનો અર્થ જે લોકો જીનને ફોલો કરે છે વિતરાગને ફોલો કરે છે એ જૈન અને જૈન બધા આવ્યા છે નોર્મલ જનમાંથી મીન્સ કોમન પબ્લિકમાંથી કોઈ પણ ભેદભાવ જાતિ સંપ્રદાય વગર જે લોકો ધર્મને ફોલો કરે છે પાળે એનો ધર્મ અને સાધે એની મુક્તિ જેની બી ધર્મ બરાબર પાળવો એ પાળી શકે અને જે એ ધર્મમાં સાધના કરે આગળ વધે તો એની મુક્તિ એબ્સોલ્યુટલી ફિક્સ છે બીજું જોયું કે નવકાર મંત્ર આપણો ધર્મ ઇઝ નોટ રિલેટેડ ટુ એ પર્સન ઇટ રિલેટેડ ટુ આત્માના ગુણો એટલે જ નવકાર મંત્રની માળા એકસો ને આઠ મણકાનું જોયું તે પાંચ પદ ના જે જુદા જુદા ગુણો છે એ દરેક ગુણોને યાદ રાખવા માટે આ માળા ગણીએ છીએ ભલે મોડે ન હોય ગુણો પણ તમારા ગુણો મારામાં આવે એવા ભાવથી નવકાર મંત્રની માળા ગણાય છે આ બધા મારા આત્માના જ ગુણો છે જે તમારા પ્રગટ થયા છે એવા મારા પણ થાય એવા ભાવથી નવકાર મંત્રની માળા ગણાય છે આપણને જ્યારે દુઃખ પડે પૈસાનું હેલ્થનું ફેમિલીમાં અંદર અંદર ઝઘડા ત્યારે આપણે સૌથી પહેલાં વિચાર શું કરે કે આ બધું શું માંગે સંસાર તો કેવો છે કર્મ કેટલા મને હેરાન કરે છે આણે મારું બગાડ્યું આણે મારા પૈસા લઈ લીધા આણે મારા ઘરમાં આવીને આગ લગાડી હું કેટલો બિચારો બાપડો છું હું કેટલું સહન કરું છું કેટલો દુઃખી છું આ બધા વિચારો આવે છે પણ જ્યારે બધું સારું હોય ત્યારે કોઈ દયાના વિચારો આવે છે કે જુઓ મારે ત્યાં બધું જ છે મારું ફેમિલી એકદમ સુખી છે હું કંઈ પણ બિઝનેસ કરું છું એમાં કમાઉ છું મારી હેલ્થ બહુ સારી છે તો એ વખતે કોઈ વિચાર આવે છે ત્યારે બધું જ ભૂલી જઈએ છીએ તો અહીંયા જે સમ્યક દર્શનની વાત ચાલે છે એ સમ્યક દર્શનનો એક એંગલ એક સમ્યકદર્શી જીવ એને સુખ હોય કે દુઃખ શુભ કર્મનો અશુભ કર્મનો ઉદય હોય કે શુભ કર્મનો એ બંનેમાં એને પોતાની ઉપર દયા આવે છે અશુભ કર્મમાં એને દયા આવે છે કે આ હું ભોગવી રહ્યો છું ને એમાં જો હું ક્ષમતામાં નહીં રહું તો નવા કર્મ બાંધીશ અને શુભ કર્મમાં પણ એવા જ વિચાર આવે છે કે હમણાં જે એશ આરામ આરંભ સમારંભ કરું છું એનાથી મારા ભવો કેટલા લાંબા થશે કેટલા નવા કર્મો બાંધીને જઈશ શુભ કે અશુભ એ હમણાંની સ્થિતિ એ બંને સમ્યક દર્શીને ખોટી લાગે છે આવા ગુણો સમ્યક દર્શનમાં સમ્યકદર્શી આત્મામાં હોય છે તો હમણાં આ જ સમ્યક દર્શન ઉપરની બધી કડીઓ આવે છે જે શ્રીમદજી આવા જ ઇમ્પોર્ટન્ટ માઇલ સ્ટોનના ઉપર વાત કરે છે આપણે વેર્સ ટેન ઇલેવન ટ્વેલ્વ અને જો બને તો થર્ટીન કરશું પણ હમણાં ટેન ઇલેવન ને ટ્વેલ્વ

એકસો દસમી કડી વેર્સ વન ટેન મત મત દર્શન આગ્રહ તજી વર્તે સદ્ગુરુલક્ષ લહે શુદ્ધ સમકી ભેદન પક્ષ સમ્યક દર્શનની વાત આગળ ચાલી રહી છે શ્રીમદજી કહે છે કે પહેલાં સમ્યક દર્શન એટલે કે શ્રદ્ધા ફેથ બહાર આવે અંદરથી શ્રદ્ધા જાગે ધર્મ તરફ અને શ્રદ્ધા જાગવાથી સૌથી પહેલું સ્ટેપ શું થાય તો ઉપદેશ ગમવા માંડે સાચો ઉપદેશ ધર્મની સાચી વાતો સારી વાતો એ ગમવા લાગે આજે કેટલાય જણ આપણે વ્યાખ્યાન સાંભળતા હશે દેશના આપણું આ લેક્ચર બી સાંભળતા હશે કેટલાય જણ વચ્ચેથી નીકળી ગયા અને કેટલા જણને હજી વધારે ને વધારે ઇન્ટરેસ્ટ રહ્યા જ કરે છે તો આ જુદા જુદા ભાવોથી લાગે કે કોને વધારે રિલિજનમાં ઇન્ટરેસ્ટ છે કોને ઓછો છે કોને મજબૂરી છે કંઈ ફોર્સફુલી નથી જઈ શકતા કારણ કે ફેમિલીમાં કંઈ છે કદાચ ભાવતી હોય કે મારે આ લેક્ચર સાંભળવું મળે તો બહુ સારું પણ આવીતર જુદા જુદા એંગલથી પણ જે લોકોએ કોન્સ્ટન્ટલી આમાં અંદરથી મનત થાય અને અંદરથી ગમતું જ હોય એ સમ્યક દર્શનનો એક પ્રકાર છે જ્યારે ઉપદેશ સાંભળો ત્યારે આપણને ફેથ આવે શ્રદ્ધા આવે એ કર્મનો એવો નિર્જરા થઈ હોય ત્યારે શ્રદ્ધા બેસે મોહનીય કર્મ દર્શન મોહનીય કર્મની નિરા થઈ હોય ત્યારે એ ઉપશમ કર્યો હોય એને દબાવી દીધા હોય કાં તો એનો કાઢી કાઢ્યા હોય ક્ષય કર્યો હોય ત્યારે એ શ્રદ્ધા બેસે અને શ્રદ્ધા બેસવાથી ઉપદેશ વધારે ગમવા માંડે એટલે સાયકલ થઈ જાય સાંભળું એટલે શ્રદ્ધા બેસે શ્રદ્ધા બેસે એટલે વધારે સાંભળવાનું મન થાય અને પછી જો શુભ કર્મનો બીજો ઉદય થાય અને અશુભ કર્મ કપાતા જાય તો જે ઉપદેશ સાંભળ્યો છે એ પ્રમાણે ક્રિયા કરવાનું મન થાય તો ધીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ સમ્યક દર્શન ક્રિયા એ સાચી ક્રિયા જૈન ધર્મમાં કહેવાય એકવાર તમને સમ્યક દર્શન કે શ્રદ્ધા બેસે પછીની જ મિથ્યા દર્શન એટલે જ્યારે પણ તમારામાં ફેત નથી હોતો ત્યારે જે બી તમે ક્રિયા કરો છો એ બધી જ ક્રિયા તમને પુણ્ય આપી શકે પણ નિર્જરા નથી કરાવતું એટલે સમ્યક દર્શન સાચી શ્રદ્ધા વિતરાગ ઉપર શ્રદ્ધા એ આટલું ઇમ્પોર્ટન્ટ છે અરિયંત પરમાત્માને આપણે રોજ કહીએ છીએ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અને અનંત વીર્ય આ બધું એમને પ્રગટ થઈ ગયું છે સમ્યકદર્શી જીવ આનો નાનો ભાગ એને ફીલ થતો હોય છે એ આપણને અંદર ખબર નથી પણ એક જાતની ફિલિંગ આવે જ છે અને એ ફિલિંગ તમને શું કરાવે છે તો તમને વધારે જ્ઞાન લેવાની ખૂબ જ ગમાડે છે અંદરથી ભલે તમે બેસી ન શકો ભલે ટાઈમ ન હોય પણ કોન્સ્ટન્ટલી તમને એ કરાવે છે તો એ અનંત જ્ઞાનનો એક નાનો પોઈન્ટ એ સમ્યક દર્શનમાં ઉદયમાં આવી ગયો છે અને એને હેલ્પ કરે છે એવી જ રીતે એને ઘણીવાર સમ્યકદર્શી જીવને ઘણીવાર જ્યારે બી એમને બેઠો હોય ત્યારે એને કે લાવ હું ધર્મનું કંઈ વાંચું એ રીતે મન થતું કરી કાઢે છે તો આ બધું સમ્યક દર્શી જીવમાં આવા બધા ફરક આવે છે થોડાક થોડાક સૌથી ઇમ્પોર્ટન્ટ સમ્યક દર્શનમાં એક કડી જે આગમમાં આવે છે એના મગજમાં હોય જ છે એ કડી છે પ્રાકૃતમાં તમે વંકમ તમે સંચ સચમ નિયંકમ જમજી પવે ઇયમ તમે વ સચ્ચમ નિયંકમ જમજીણે હિ પવે ઇયમ એટલે શું હે જીનેશ્વર આપના દ્વારા પ્રરૂપેલો આ ધર્મ આપના દેશનામાં કીધેલો જે એક 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 શબ્દ એમાં એક શબ્દ બી ખોટો નથી એક શબ્દ ઉપર મને શંકા નથી એ સમ્યક દર્શનનું સમ્યકદર્શી જીવનું મગજમાં કાયમ હોય જ છે હું સમજું કે ન સમજું પણ શંકા વગર આપની કહેલી દેશના મને સાચી જ છે અને હું એ જ પ્રમાણે વર્તું એવો ભાવ એનો અંદર રહેતો જ હોય છે આ એક સમ્યક દર્શનની ખાસ પ્રકાર એક જાતનો એનામાં ભાવ આવી જાય છે એક મોટા કવિએ સમ્યક સમ્યક સમ્યકદર્શી જીવને વંદન કરી પગે લાગે છે અને કહે છે સમ્યકદર્શી જીવને એ એક ઉપમા આપે છે એક લેબલ આપે છે એને કહે છે કે તું જીનેશ્વરનો લઘુનંદન છે વોટ ઇઝ લઘુનંદન લઘુનંદન એટલે નાનો દીકરો વાય વાય સમ્યક દર્શી જીવને ભગવાનનો નાનો દીકરો કહ્યો છે આપણા કુળમાં કોઈ ગ્રેન્ડસન જન્મ લે કોઈ જન્મ થાય તો એને ત્યારથી જ આપણી ફેમિલી એડ્રે આપવામાં આવે છે કે આ મહેતા છે આ ભણસાલી છે કે એવી રીતે એને સીધું એ નામ મળી જાય છે એને કુળદીપક કહીએ છીએ એ જ આગળ જઈને મારું જનરેશન ચલાવશે એનાથી જ મારી લાઈન ચાલુ રહેશે એ રીતે આપણે એ આવે છે એની ખુશામણી કરીએ છીએ એના માટે આપણે પાર્ટી બી કરીએ છીએ ખૂબ હેપી થઈ જઈએ છીએ તો આ જ રીતે જ્યારે જીવ સમ્યક દર્શન પામે છે ત્યારથી એની વિતરાકતા નક્કી થઈ જાય છે કે આ એક દિવસ આ જીવ હરિયંત બનવાનો જ છે સિદ્ધ બનવાનો જ છે એ નક્કી થઈ જાય છે એટલે કે ભગવાનના માર્ગમાં એનો જન્મ થઈ ગયો છે ભગવાનની સરનેમ એને લઈ લીધી છે વિતરાકતાની હવે એનામાં ખાલી અમુક સમયનો ચાલવાનું છે એને અમુક ભાવો કરવાના છે પણ નક્કી થઈ ગયું છે કે આ આગળ જઈને ભગવાનનો માર્ગ એ ચલાવશે હરિયન ભગવાન તો સિદ્ધ બની જશે પણ નવા હરિયન તો બનતા જશે એમાં આનો નંબર લાગી ગયો આ પોઈન્ટથી સમ્યકદર્શીને લઘુનંદન કહેવામાં આવે છે ભગવાનનો નાનો દીકરો એ રીતે કહેવામાં આવે છે કારણ કે સમ્યકદર્શી એ જન્મેલો દીકરો છે ભગવાનના માર્ગમાં એની પહેલા મિથ્યા દર્શન એ તો અનંતા ભવો કરશે એનું કંઈ નક્કી નથી હજી પણ સમ્યકદર્શીનું તો નક્કી થઈ ગયું છે પાંચમા આરામાં આપણે પહેલાં બી વાત કરી હતી વિતરાગતા પામી નથી શકાતું ગમે તેટલો પુરુષાર્થ કરીએ ગમે તેટલું આપણે વર્ક કરીએ પણ કેવળ જ્ઞાન પામી નથી શકાતું વિતરાકતા પામી નથી શકાતું ને દ્વેષ છૂટા નથી કરી શકતા પણ ભગવાનના નાના દીકરા બની શકીએ છે નંબર લગાડી શકીએ છીએ સમ્યકદર્શી બની શકીએ છીએ અને ભગવાનના માર્ગમાં આપણો નંબર લાગી ગયો લકી ડ્રો થઈ ગયો એ રીતે આપણે બની શકીએ છીએ આ પાંચમા આરામાં મહેનત કરીને એક પણ શબ્દ ઉપર શંકા રાખ્યા વગર કોઈ કંઈ પણ કહે ભગવાને કીધેલું આગમમાં કીધેલો એક બી શબ્દ ખોટો નથી આમ મત મત પંથ કે સંપ્રદાયની માન્યતામાં મોક્ષ છે એવું સમ્યક દર્શીને હોતું નથી એ તો નું જે લક્ષ્ય છે સદગુરુ જે સમજાવે છે જે ધર્મનું જ્ઞાન આપે છે એમાં જ એને લક્ષ્ય છે એમાં જ એ સાચું માને છે અહીંયા હવે એ સમજવાનું છે સદગુરુ પહેલાં બી આપણે ઘણી વાર કરી હતી સદગુરુ ધર્મમાં કોણ દેવ કોણ સાચા દેવ કોણ ને સાચા ગુરુ કોણ આપણે કહીએ છીએ સમ્યક દર્શી જીવને વ્યવહારથી દેવગુરુને ધર્મ ઉપર વિશ્વાસ છે ધર્મ તો આગળ કીધો કે ભગવાન જે કહે એ ધર્મ જે લાઈન ઉપર વિતરાકતા હોય એ ધર્મ જૈન ધર્મ છે પણ સાચા દેવ ને સાચા ગુરુ કોને માનવા જૈન ધર્મ ઇઝ વેરી યુનિક જો કે જ્ઞાન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પણ જ્યારે સાચા ગુરુ કે સાચા દેવ માનવાના હોય ત્યારે એ વખતે ચારિત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે નવકાર મંત્રના પદમાં બી દરેકે દરેક પદ ચારિત્ર ઉપર છે હરિયંત બનો વિતરાગતા પામો એટલે સિદ્ધ બનો આઠે કર્મનો ક્ષય કરો આચાર્ય ઉપાધ્યાય એને સાવું સાધુ સાધવી એ દરેક પદ એ ચારિત્ર પર બેસ છે કશેક બી જ્ઞાન નથી ખસેક બી એમ નથી કીધું કે આટલું ભણ્યા પછી તમે આચાર્ય ઉપાધ્યાય કે સાધુ સાધવી બની શકો પહેલાં તો ચારિત્ર લો તો જ બન્યા ચારિત્રનું આટલું ઇમ્પોર્ટન્ટ જૈન ધર્મમાં છે સાચા ગુરુને સાચા દેવ માનવું હોય તો જે ચારિત્ર પાળે છે એના ઉપર જ જૈન ધર્મ કહે છે કે આ જ સાચા દેવ ને સાચા ગુરુ છે આપણા ધર્મમાં પહેલાં પાળવું અને પછી પળાવડાવવું એ છે બીજાને પળાવડાવવું ને પોતે ન પાળવું એ સાચા દેવ કે સાચા ગુરુ ધર્મના નથી ગણાતા ઘણું નોલેજ એ આપે પણ એક શિક્ષક એક ટીચર ગણાય છે પોતે પાળતા નથી ને બીજાને કહે છે કે તું પાળ એ જૈન ધર્મમાં એનું ઇમ્પોર્ટન્સ નથી આનું પ્રૂફ છે નમોત્થુણમ લગભગ બધાને આવડતું હશે એ સ્તુતિ સિદ્ધ ભગવાન અને હરિયન ભગવાનની સ્તુતિ છે તો એ નમોત્થુણમમાં તમે પાછળની લાઈનોમાં આવે છે કડીમાં ઝીણાણમ જાવ્યાણમ તિન્નાણમ તારિયાણમ બુદ્ધાણમ બોયાણમ મુત્તાણમ મોયગાણમ આનો અર્થ શું ધીસ ઇઝ ધ પ્રૂફ જીણા એટલે રાગ દ્વેષને જીતનારા અને જાવ્યાણમ એટલે જીતાવનારા તિન્નાણમ એટલે સંસારને તરેલા અને તારિયાણમ એટલે તરવામાં મદદ કરનાર બુદ્ધાણમ

કેવી રીતે મુક્ત થવું કેવી રીતે સંસારને તરવું આ જૈન ધર્મ સ્પેશિયલ આ એક જ ધર્મ છે કે જેમાં પહેલા પોતે ને પછી બીજાને તીર્થંકર ભગવાન દરેકે દરેક તીર્થંકર જ્ઞાન તો હોય જ છે અવધિ જ્ઞાન લઈને જ જન્મ્યા હોય છે ત્રીજા પ્રકારનું જ્ઞાન દીક્ષા લહે છે એક પણ શબ્દ બોલે નહીં ભગવાન મહાવીર પણ સાડા બાર વરસ તપમાં એક શબ્દ નહીં કેવળ જ્ઞાન થયું તીર્થંકર બન્યા પછી જ દેશના ચાલુ કરે છે કેમ કે પહેલાં પોતે પામ્યા ને પછી જ પમાવડવાનું ચાલુ કરે છે આ બધા જ કારણો છે કે સાચા દેવ ગુરુને ધર્મને સમજવા હોય તો કોણ પાળે છે અને કોણ ખાલી જ્ઞાન આપે છે એ બે બેમાં ફરક કરવાનો છે ઓછું જ્ઞાન ભલે મળતું પણ પાળનારને જોવાનું છે એ જે રીતે ચારિત્ર પાળે છે એ રીતે મારાથી કેટલી શક્તિ છે કેટલી પાવર છે કેટલી એફટ હું કરી શકું એના તરફ જોવાનું છે જ્ઞાન આપનારા તો ઘણા મળી જશે તો આ રીતે સમ્યક દર્શી ફરક કરે છે સાચા દેવ ગુરુ અને ધર્મમાં આત્માનો સ્વભાવ કાયમ ઉપયોગમાં જ હોય છે પોતાની અંદર જ રહે છે સાચા પુરુષ સમ્યકદર્શી પુરુષનો પણ આત્મામાં ધ્યાન રહેતું હોય છે અને એમાં જ એને ખૂબ જ આનંદ મળતો હોય છે એટલે આ કડીમાં શ્રીમદજી કહે છે કે મત દર્શન આગ્ર તજી એટલે મત અને દર્શન જેમ આગળ પણ કીધેલું છે એ આ સાચું ને આ ખોટું એ બધું છોડીને ખાલી સાચા દેવગુરુને ધર્મમાં લક્ષ હોય એટલે વર્તે સદગુરુ લક્ષ અહીંયા એક સદ્ગુરુ જ લખેલું છે પણ સમજવાનું છે દેવ ગુરુને ધર્મમાં લક્ષ રહે લહે શુદ્ધ સમકિત તે ને પામે છે એ જ જીવ સમકિત ગણાય છે અને એવા સમકિતમાં ભેદ અને પક્ષ ન હોય એટલે કોઈ ડિવિઝન ન હોય સમકિત એટલે સમકિત સમ્યક દર્શન એટલે સમ્યક દર્શન હું આ ભગવાનમાં માનું એટલે મને સમ્યક દર્શન ને આને માનું એટલે સમ્યક દર્શન એવું બને જ નહીં સમ્યક દર્શી જીવ દરેક સરખા જ માનતા હોય છે કે ભગવાન દેવગુરુ ધર્મ મારા આત્મામાં આત્માના ઉપયોગમાં આત્માના પાવરમાં એ જ બધું માનતા હોય છે હા સમ્યક દર્શનના પ્રકારમાં એવું હોઈ શકે કે કોઈનું સમ્યક દર્શન ક્ષાયિત થઈ ગયું એટલે કોઈ દાડો જતું ન રહે હવે એ આત્મા જોડે જ રહે અને કોઈનું સમ્યક દર્શન આવજાવ કરે એને ક્ષાયોપશમ સમ્યક દર્શન એવી રીતે સમ્યક દર્શનના થોડા પ્રકાર છે પણ જ્યારે સમ્યક દર્શન હોય છે ત્યારે સરખું જ હોય છે બધાની શ્રદ્ધા સરખી જ હોય છે તો આ રીતે આ કડીમાં શ્રીમંતજી કહે છે હવે કડી એકસો ને અગિયાર વેર્સ હંડ્રેડ એન્ડ ઇલેવન વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ અને પ્રતીત વૃત્તિ વયે નિજ ભાવમાં પરમાર્થે સંકેત જ્યારે સાધકને જે સાધના કરતો હોય એને એક ઇમ્પોર્ટન્ટ જ્ઞાન હોવું જોઈએ જેને કહેવાય છે ભેદ વિજ્ઞાન જેમ શરીર અને વસ્ત્ર કપડું અને શરીર એ બંને અલગ છે એ મીચ્યાત્વી જીવને પણ ખબર છે નાના છોકરાને બી ખબર છે મોટાને બી ખબર છે કે શરીર શરીર છે ને કપડું કપડું છે એક દિવસ એ કપડું કાઢી દઈએ છે પાછું બીજું પહેરીએ છીએ એવા જ ભાવ સમ્યક દર્શીને પણ હોય છે પણ એનો ભાવ એવો કપડાં અને શરીર વચ્ચે નહીં પણ શરીર અને આત્મા વચ્ચે હોય છે આ શરીર છે એ જ નાનું હોય છે એ જ મોટું થાય છે એક દિવસ આ શરીરને કપડાંની જેમ કાઢી કાઢવાનું છે અને બીજો ભાવ મળે એટલે નવા કપડાં પહેર્યા એ રીતે નવું શરીર આવી જશે આ ભાવ સમ્યક દર્શીને હોય છે જ્યાં સુધી કર્મનો વગર કર્મ રહિત નથી થતો ત્યાં સુધી આ ચાલવાનું જ છે પણ એ અંદરથી પોતાના ઉપયોગમાં પોતાના ભાવમાં જ રહેતો હોય છે અને આત્મા ઉપર વધારે જોર મૂકતો હોય છે અહીંયા એક ચીજ સમજવાની છે સમ્યકદર્શી થાય એટલે બધું જ ચારિત્ર પાળે એ બે ચીજ જુદી છે એ બને એવું પોસિબલ છે અને ન એ બની શકે ચારિત્ર એ બીજા કર્મથી એના નિર્ધરાથી પળાવી શકાય છે અને સમ્યક દર્શી બીજા કર્મથી બંને મોહનીય કર્મનો જ ભાગ છે પણ એક છે દર્શન મોહનીય અને એક છે ચારિત્ર મોહનીય આત્મસિદ્ધિની આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ જે કડી હમણાં એકસો ને અગિયારમી છે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કડી છે અહીંયા શ્રીમદજી દર્શીના ભાવ એ કેવી રીતે હોય એ સમજાવે છે એ આપણને પ્રેક્ટિકલ યુઝફુલ થાય એવી આ કડી છે પહેલો પહેલું તો કીધું એમણે કે પ્રથમ એવું બતાડ્યું છે કે એ નિજ સ્વભાવનો અનુભવ તમે કડીમાં જુઓ તો નિજ સ્વભાવનો સૌથી પહેલાં તો અનુભવ રહે છે વોટ ઇઝ અનુભવ અનુભવ મીન્સ કોન્સ્ટન્ટલી અવેરનેસ પોતાના ઉપયોગમાં જ રહેવું સમ્યકદર્શી જીવ જ્યારે એ બધા સંસારના કામમાંથી અલગ થઈને બેઠો હોય છે જેને આપણે કહીએ છીએ નિવૃત્તિ કાઇન્ડ ઓફ રિટાયર બધું જ સવારથી કામ પટાવી દીધું જે બી કરવાનું હતું એ થઈ ગયું હવે હાસ શાંતિથી બેસું આપણને જ્યારે આવો ફ્રી ટાઈમ મળે છે ત્યારે આપણી પાસે બે ચોઈસ છે આઈધર વી વોચ ટીવી સ્પીક ઓન ફોન રીડ મેગેઝીન ન્યૂઝપેપર કાં તો કબાટ ગોઠવવા બેસી જઈએ કાં તો કિચનમાં આંટો મારવા જઈએ કાં તો કોઈની જોડે પંચાત કરીએ ધીસ ઇઝ વન વે એન્ડ ધ સેકન્ડ વે ઇઝ વાઇલ સિટિંગ ખાલી બેઠો બેઠો વિચાર કરું કે હું કોણ છું મારો આત્મા ક્યાંથી આવ્યો હશે કેવી રીતે મને આ પોઝિશન મળી છે એવા શું કર્મ મેં માન્યા હશે કે જેનાથી મને આટલા શુભ કે અશુભ કર્મ લાગ્યા છે હું અહીંયાથી ક્યાં જવા માંગુ છું આવી પ્રકારના આત્મા ઉપરના વિચારો આપણને આ બેમાં હાઈએસ્ટ કયા વિચાર આવે છે ફર્સ્ટ કે સેકન્ડ લગભગ બધાને ફર્સ્ટ આવતા હોય છે કે લાવ બેઠો છું તો કોઈને ફોન જોડી લો લાવ ટીવી જોઉં શું આવે છે પંદર મિનિટ બેસી અને ખાલી આંખ બંધ કરીને આત્મા પર વિચારવાનું એ એ પંદર મિનિટ આપણને બે કલાકના એક મૂવી કરતાં બી લાંબી લાગે છે તો સમ્યકદર્શી જીવ જેમ જેમ વધારે સોલિડ થતું જાય એને વધારે પોતાના ઉપર કોન્સન્ટ્રેટ વધારે કરતો જાય ઇન્ટરનલ કોન્સન્ટ્રેશન એક્સટર્નલ બધી જે પદાર્થો છે એનાથી દૂર તો આવા નિવૃત્તિ વખતે નિવૃત્તિ મીન્સ એઝ આઈ સેટ બધું કામ ફિનિશ કર્યા પછી પોતે એમને બેઠો છે કાઇન્ડ ઓફ રિટાયરમેન્ટ એ વખતે સમ્યકદર્શી શું કરે છે તો પોતાનો અનુભવ કરે છે પોતાના જ આનંદ પોતાના જ અંદર ભાવનો અનુભવ કરે છે તો આ પોઈન્ટમાં સમ્યક દર્શન સમ્યકદર્શી જીવને સમજાવવા શ્રીમદજી કહે છે કે જ્યારે રિટાયર હોય છે નિવૃત્તિમાં ત્યારે એ જ જીવ અનુભવ કરતો રહે છે નિવૃત્તિ દશામાં એની અનુભવ ધારા ગુજરાતીમાં કહેવાય મીન્સ કોન્સ્ટન્ટલી થિંકિંગ અબાઉટ હિમસેલ્ફ નથિંગ એલ્સ બટ દેટ હિમસેલ્ફ મીન્સ આત્મા નોટ હિઝ કરન્ટ સ્ટેટસ કે જો હું કેટલો મોટો સેટ છું કે કેટલો નાનો છું એવા વિચારો નહીં આત્માના વિચારો એ હિમસેલ્ફની વાત છે અહીંયા આવા પ્રકારનું રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિનો ટાઈમ આપણને શ્રાવકોને સંસારમાં ઓછો મળે છે વી હાર્ડલી સેલ્ડમ ગેટ ટાઈમ જસ્ટ બેસીને કે હવે કંઈ નથી કરવાનું એવું તો એ વખતે આપણે ક્યાં આપણે શું કરતા હોઈએ છીએ તો કંઈ કામ કરતા હોઈએ છીએ એ કામ કરતા હોઈએ છીએ જેને કહેવાય છે પ્રવૃત્તિ નિવૃત્તિનું ઓપોઝિટ વર્ડ પ્રવૃત્તિ નિવૃત્તિ ઇઝ રિટાયરમેન્ટ પ્રવૃત્તિ ઇઝ એક્શન વી આર ડૂઈંગ સમથિંગ દેટ ઇઝ કોલ્ડ પ્રવૃત્તિ તો આ પ્રવૃત્તિ કરતી વખતે પણ સમ્યકદર્શી જીવને એવું તો ખબર હોય છે કે આ મારે કરવાનું છે આ હું કરી રહ્યો છું પણ એનું ધ્યાન એનું લક્ષ્ય એનો એમ એના આત્મા ઉપર જ હોય છે આજે આપણામાં જે સમ્યકદર્શી હોય અને જે બીજા ન દર્શી હોય એમાં ફરક ક્યાં પડે તો સમ્યકદર્શી જીવને જ્યારે બહાર જવું પડે ફેમિલી જોડે તે જવું પડે છે લગ્નોમાં જવું પડે છે ઘરે લગ્ન આવ્યા હોય એ પણ એને ઉજવવું પડે છે ફેમિલીમાં કંઈ પણ થતું હોય એમાં ભાગ લેવો પડે છે એબ્સોલ્યુટલી પણ એ બધું કરે છે એ એક ડ્યુટી તરીકે કરે છે મારે આ કરવું પડે છે એટલે કરે છે એ મોડું ચડાવીને નથી કરતો પણ આ મને ખૂબ ગમે છે એટલે હું કરું છું એવું મગજમાં ન હોય આવું મને રોજ કરવા મળે તો મજા આવી જાય આપણા ઘરે લગ્ન પટી ગયા હવે જો આવ્યા હોત તો હજી આપણે આ આ રીતે ઉજવત એવું એના મગજમાં ન હોય એના મગજમાં એ હોય કે લગ્ન પત્યા ચલો એક રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ હવે નવા આરંભ તો નહીં કરવા પડે ભલે એકવાર કરી લીધા છોકરાઓ જોડે બહાર જવું પડે છે પિક્ચરમાંય જવું પડે છે રેસ્ટોરાંમાંય જવું પડે છે તો સમ્યકદર્શી જીવ ઝઘડો નથી કરતો એ જાય છે પણ એના ભાવ એ જ હોય છે કે આ જવું છે સંસારમાં છીએ એટલે જઈએ છે એટલા હળુકર્મી જ રહે છે એમાં એને એકદમ જ રસ નથી જતો એટલે જ્યારે બી કોઈ પ્રવૃત્તિ થતી હોય કોઈ એક્શન થતું હોય એ વખતે પણ સમ્યક દર્શીનું એમ પોતાના આત્મા ઉપર જ હોય છે એટલે પ્રવૃત્તિમાં સમ્યગદર્શીનું લક્ષ એમ આત્મા જ રહે છે જેમ નિવૃત્તિમાં પણ આત્મા પર છે રિટાયરમેન્ટમાં પણ બેસે ત્યારે વિચારો એ જ હોય એવી રીતે એક્શન કરતો હોય ઘરનું કામકાજ કરતો હોય એમાં પણ લક્ષ એનું આત્મા ઉપર જ રહે છે ત્રીજો શબ્દ જે પ્રતીત શ્રીમતજીએ અહીંયા આપ્યો છે એનો મિનિંગ શું જ્યારે સમ્યક દર્શી આરામ કરતો હોય ઊંઘતો હોય એને સુસુપ્ત દશા કહેવાય મીન્સ ઇન અ સ્લીપિંગ પોઝિશન વેર હિઝ બોડી માઇન્ડ ઇઝ એવરીથિંગ ઇઝ ઇન રેસ્ટ ઇઝ નોટ ડૂઈંગ એનીથિંગ ઊંઘતો હોય ત્યારે પણ એ અંદરથી પોતાની ધારા એટલે પોતામાં જ હાજર હોય છે એના આત્મામાં જ એ રહેતો હોય છે જરાક બી ઊંઘ ઉડે તો એના આત્માના જ વિચારો આવે છે એનો આત્મા કાયમ જાગતો રહે છે ઊંઘ ન આવતી હોય તો તરત નવકાર મંત્ર ગણવાનું ચાલુ કરી કાઢે જીવોને ઘણી વાર જોઈએ છે એકદમ હળુ કરમી થયા સવારના પૂછો સપના શું આવ્યા તો મને આજે ગુરુદેવનો સપનું આવ્યું મને આજે આ મંદિરના સપના આવ્યા આજે મને સમોસરણ તીર્થંકરના સપના આવ્યા એવા એકદમ હળુ કરમી આત્માઓને આવું થતું હોય છે તો એ બધું સમ્યકદર્શી જીવનો જે આત્મા છે એ જાગેલો કહેવાય ઊંઘતી દશામાં પણ જાગેલો છે એને હાજર રહે છે એને પ્રતીત કહેવાય હાજર રહેવું ઓલવેઝ પ્રેઝન્ટ ઓલવેઝ અવેર એ પ્રતીત કહેવાય સો એટ એની સ્ટેજમાં એ અવેર રહે એ પ્રતીત એટલે નિવૃત્ત દશામાં અનુભવ રહે છે એ પોતે પોતાનો અંદરથી અનુભવ કરે છે પ્રવૃત્ત દશામાં લક્ષ કામ કરતો એનો એમ સ્ટીલ આત્મા ઉપર છે અને ઊંઘતી દશામાં સુતેલી દશામાં પણ જાગતો રહે છે જાગતો ઇન સેન્સ આત્મામાં જ એ હોય છે તો આ રીતની ત્રણેય દશામાં સમ્યક દર્શી હોય છે એનું કાયમ પોતે અંતરંગ ઇન્ટરનલ હોય છે ઇન્વર્ડ હોય છે બહારના પદાર્થો ઉપર એનું ઈચ્છાઓ ઓછી થાય છે એનો મિનિંગ એમ નથી કે ઈચ્છા રહેતી જ નથી હોય છે પણ ટૂંક સમય માટે હોય કંઈ ગમે છે નવી ગાડી લીધી એ પણ ગમે છે નવું ઘર લીધું એ પણ ગમે છે પણ પછી ધીમે ધીમે એના પર મોં ઓછો થતો જાય છે એટલે એવું નથી કે સાવ ગમ્યા વગરની સિચ્યુએશન હોય કારણ કે અગેન એ ચારિત્રનો ભાગ છે અને ચારિત્ર કદાચ હોય બી ખરી ન હોય પણ શ્રદ્ધા તો હોય જ છે સમ્ય દર્શીને એટલે આ કડીમાં શ્રીમદજી ખાસ કહે છે વર્તે નિજ સ્વભાવનો વર્તે મીન્સ એ પોતે એમાં જ રહે છે શેમાં નિજ સ્વભાવ પોતાના સ્વભાવમાં કઈ રીતે રહે છે તો અનુભવથી લક્ષથી અને પ્રતીતથી પોતાનો અનુભવ કરે પોતાનું એમ રાખે અને કાયમ અવેર રહે એમ અનુભવ લક્ષ અને પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં એટલે એની દરેક અંદરથી સ્વભાવ એ સ્વભાવ પર ભાવ નહીં પણ નિજ ભાવમાં જ રહ્યા કરે કાયમ તો એ રસ્તાને પરમાર્થે સમકિત એ જીવ અવશ્ય સમકિતિ ગણાય છે સમ્યક દર્શની ગણાય છે અને સમ્યક દર્શની એટલે ભગવાનના ફેમિલીમાં આવી ગયેલો આત્મા તો આ રીતે એકસો કડી એ આપણને સમજાવે છે કે આપણે પોતે ક્યાં છીએ અને આપણે ક્યાં પહોંચવાનું છે આપણો આત્મા આટલો જાગી ગયો છે કે આપણને આત્માનો વિચારો આવે છે એમને એમ બેઠા બેઠા એના ઉપર ધ્યાન રાખવાનું છે કડી એકસો ને બાર વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગપદ વાસ અહીંયા હવે આત્માની પહેલાં તો સમ્યક દર્શનનું સમજાવ્યું હવે આત્માનું ઉપર ચડવાનું શ્રીમદ્જી બતાડે છે ઉપર ચડવું મીન્સ ઇન રિલિજિયન લેંગ્વેજ ઇઝ કોલ આત્માની ઉપર ઉન્નતિ એટલે કે આત્મા વધારે હલકો થતો જાય એનું મેજરમેન્ટ માટે એના જુદા જુદા સ્ટેપ માટે રિલિજનમાં એક કાઇન્ડ ઓફ લેડર સમજાવી છે એને ચૌદ ગુણ સ્થાનક કહેવાય છે મીન્સ કયો જીવ ક્યાં સુધી પહોંચ્યો છે અને એ જીવમાં શું શું ગુણ બહાર પ્રગટ આવ્યા છે ઓલરેડી ધે આર આઉટ એટિબ્યુટ્સ આર અને તમને દેખાય છે ધેન યુ કેન સી કે એ ક્યાં સુધી પહોંચ્યો છે ત્રિરત્ન જ્ઞાન દર્શનને ચારિત્ર એની આરાધના એની સાધના એ આત્માનો કોન્સ્ટન્ટલી અનુભવ આપણને ટકાવી રાખે છે ઇટ કીપ્સ ઓન સો વેનએવર વી આર ટ્રાઈંગ ટુ ગેઇન મોર જ્ઞાન જ્યારે બી આપણે શ્રદ્ધાને પકડી રાખીએ કોઈ કંઈ પણ આવીને કે ના મારે નથી સાંભળવું આ હું જે ભલે સમજો કે નહીં મારે આ છે માર્ગ આ સાચો છે અને આપણામાં તાકાત રહે એટલી પ્રમાણે ક્રિયા કરીએ તો એ આત્માના આપણને આત્માની નજીક કાયમના પકડી રાખે છે તો આવા સમકીતી જીવ માટે આગળ શ્રીમદ્જી કહે છે કે જેમ જેમ સમકેત આગળ વધે એમ એમ એનો વિશુદ્ધિ મીન્સ એ વધારે ક્લીન થતો જાય છે જીવ એ વધારે ક્લીન થતો જાય છે એમ એને શુભ કર્મ પણ હેલ્પ કરે છે અશુભ કર્મની નિર્જરા કરતો કરતો આગળ વધે છે અને આગળ વધે છે ત્યારે ઉદય થાય છે એ ચારિત્રનો હવે અહીંયા શ્રીમદ્જીએ લખ્યો છે ઉદય થાય ચારિત્રનો એને સમજવાનું છે ચારિત્રના ઉદયને સમજવાનું છે ઉદય થાય છે શેનો તો ઉદય થાય છે કર્મોનો ચારિત્રનો ઉદય નથી થતો પણ અહીંયા શ્રીમદજીએ ખાસ લખ્યું છે ચારિત્રનો ઉદય કર્મનો ઉદય નથી લખ્યો એનું કારણ શું અહીંયા ઉદયનો અર્થ એમને પ્રગટ થાય છે એ રીતે લેવાનો છે ચારિત્ર અંદર હતું જ એ પ્રગટ થાય છે એ રીતે લેવાનું છે સમજો કે સૂર્ય સૂર્યનો આપણે કહીએ હમણાં સૂર્યનો ઉદય થયો એ વ્યવહારથી વી યુઝ દેટ લેંગ્વેજ કે સનરાઈઝ થયો સન ઉદય થયો નથી સન ત્યાં જ હતો પણ આપણી દ્રષ્ટિથી એ દૂર હતો વી વર સન વોઝ ધેર ઓનલી બટ જ્યારે આપણી દ્રષ્ટિ બદલાય છે ત્યારે આપણને સન દેખાવા માંડે છે એટલે આપણને એ વખતે લાગે છે ઓહ સન આપણી પાસે આવ્યો એકચ્યુલી આપણે સન પાસે ગયા રિયાલિટીમાં એ છે એ જ રીતે અહીંયા શ્રીમદજી કહે છે કે ચારિત્રનો ઉદય એટલે કે તું ચારિત્રની નજીક ગયો છે ચારિત્ર તારી પાસે નથી આવ્યું અને એનાથી એ સમજાવવા માંગે છે કે તું જેટલો અંદર જાય છે જેટલો ઇન્વર્ટ જાય છે એમ એમ તું ચારિત્રની નજીક જતો જાય છે તારે ચારિત્ર જો બહારથી લાવવાનું હોત તો ધર્મમાં ભગવાન ન કહેત કે તું અંદર જા ભગવાન તમને એવું જ્ઞાન આપે કે તું આ બહારની ક્રિયાઓ કર કે જ્યાંથી તને ચારિત્ર મળે એટલે અહીંયા ચારિત્રનો ઉદય એ સમજાવવા માંગે છે કે ચારિત્ર અંદર જ છે તું જેટલો અંદર જશે એટલું તને દેખાતું જ હશે જેમ સુરત દેખાય છે એટલે તારી દ્રષ્ટિ બદલાશે એટલે તારામાં ચારિત્ર આવશે પણ ચારિત્ર હતું જ તને દેખાતું નહોતું આ રીતે આ કારણના હિસાબે ઉદય થાય ચારિત્રનો એ રીતે એમને સમજાવ્યું છે આ કડીમાં અહીંયા આગળ વધતા વધતા અહીંયા કહે છે ચારિત્રનો ઉદય થાય ને પછી વિતરાગ પદ હવે અહીંયા સમ્યક દર્શનથી વિતરાગ પદ સુધી પહોંચવાની વાતો છે સમ્યક દર્શન ઇઝ અ ફર્સ્ટ ટેમ એઝ વી સેટ કે ફેમિલીમાં એન્ટર થવું ભગવાનના ફેમિલીમાં એન્ટર થવું એનું ફર્સ્ટ સ્ટેપ ઇઝ સમ્યક દર્શન એ એન્ટર થવા માટે એક પ્રકારનું કર્મનો ક્ષય જોઈએ નિર્જરા થવી જોઈએ એ ચારિત્રના આપણને ચાર ભાગમાં ડિવાઈડ કરી એના કર્મને ચાર ભાગમાં ડિવાઈડ કરીને આપણા કર્મ ગ્રંથમાં સમજાવ્યું છે કે પહેલું એકદમ જ હેવી કર્મનો જ્યારે નિર્જરા થાય જ્યારે એ કપાઈ જાય કે ક્ષાયોપસન થાય ત્યારે આપણને આત્માને સમ્યક દર્શન થાય છે ત્યારે સાચી શ્રદ્ધા બેસે છે ત્યાં સુધી તો શ્રદ્ધા બેસતી જ નથી એના પછી આત્મા વધારે ક્લીન થાય આગળ વધતા વધતા વધારે ભાવ રાખે અને વધારે ક્લીન થતો જાય ત્યારે એને પહેલી વાર વ્રત પચકાણ ક્રિયા કરવાનું મન થાય એટલે એને થાય કે લાવ હું શ્રાવકના વ્રત લઉં કંઈ નહીં તો પચકાણ લઉં ખાલી નૌકારસીના પર પચકાણ લવું સાંજના જમવું નહીં એના પચકાણ લવ લવું રાત્રિ ભોજન ન કરવું એવું કંઈ પણ ક્રિયા કરવાનું મન થાય છે એવી કંઈ પણ ક્રિયા કરવાથી એનામાં શ્રાવકપણું આવે છે શ્રાવકપણું એટલે શ્રાવકના બારે બાર વ્રત લેવા એવું જરૂરી નથી શ્રાવકમાં બી ડિવિઝન હોય છે કોઈ પહેલાં સ્ટેપ પર હોય તો કોઈ એકદમ જ હાઈ લેવલ પર શ્રાવક પહોંચી જાય છે પણ શ્રાવકપણું એક પણ વ્રત લો ત્યારથી ચાલુ થઈ જાય છે તો આ જ્યારે કર્મ વધારે લાઈટ થયા ચારિત્ર મોહનિયાના કર્મ અને કંઈ પણ બાધા પચકાણ લેવાનું મન થાય સમય કરવાનું બી મન થાય પ્રતિક્રમણ કરવાનું મન થાય ત્યારે શ્રાવકપણું આવે છે એનાથી આગળ વધે છે અને વધારે ક્લીન થતા જાય છે કર્મ જીવ એકદમ હલકો થાય છે એનામાં ખૂબ જ શક્તિ આવી જાય છે એના શરીરમાં બી અંદરથી એક જાતનું તાકાત આવી જાય છે સ્ટ્રેન્થ આવી જાય છે અને એ કહે છે કે મારે હવે કોઈ પણ જીવને હિંસા નથી કરવી મારે મન વચન કાયાથી મારવા નથી મરાવવા પણ નથી અને કોઈ મારતું હોય એનું અનુમોદન બી નથી કરવું એ વ્રત જ્યારે લે છે ત્યારે એનામાં સાધુપણું આવે છે પરિગ્રહથી દૂર થઈ જાય છે મમતા રાગથી દૂર થતો જાય છે ત્યાં એક જ ઘરમાં મારે રહેવું એ પણ નહીં દરેક જગાએ ફરવું એટલે કોઈ પણ એક જગ્યાનો મોહ ન રહે ખાવાનું બનાવવું નહીં પણ ગોચરી લઈને ખાઈ લેવું આ બધું જે વ્રતોમાં આવે છે એ સાધુપણું એ વધારે ક્લીન થયેલા કર્મના હિસાબે આવે છે એટલે ચારિત્રમાં એક સ્ટેપ ઓર ઉપર ગયો ત્યાંથી એ રાગ દ્વેષને હરાવતો જાય છે હરાવતો હરાવતો ઉપર જતો જાય છે એકદમ જ રાગ અને દ્વેષ પહેલાં તો દ્વેષ જતો રહે છે પછી રાગમાં પણ છેલ્લે પોતાના શરીરનો રાગ કોઈ પણ પ્રકારના પરિગ્રહ લોભનો રાગ જતો રહે છે લોભ જતો જાય છે અને છેલ્લે લોભ નીકળી જાય છે ત્યારે એને જે અવસ્થા જાય છે એ પોઝિશન દેટ ઇઝ વિતરાકતા તો આ વિતરાગતા ઇઝ અ લાસ્ટ સ્ટેપ ઓફ ચારિત્ર મોહનીઓ ટોટલી ક્લીન થાય છે એટલે ચારિત્રમાં બી આવી રીતે સ્ટેપ છે ઉપર જતા જાય નોટ નેસેસરી કે સમ્યક દર્શી જીવ ચારિત્ર લે ત્યારે આ સ્ટેપમાંથી આ સ્ટેપ આ સ્ટેપમાંથી આ સ્ટેપમાં જાય પોસ એવું જરૂરી નથી સીધું સમ્યક દર્શન થઈ અને ભાવ એટલા ઉપર જતા જાય કે સીધું વિતરાકતા આવી જાય છે ભરત ચક્રવર્તીનો દાખલો લઈએ અને એની સ્ટોરી ખબર હોય કે ન હોય બધાને ભગવાન ઋષભદેવના એ દીકરા હતા સન હતા અને ચક્રવર્તી રાજા પોતે અને જ્યારે પોતે શણગારવા પોતાની જાતને બેઠા અને મિરરની સામે બેસીને જોઈ છે અને ત્યારે એમના ભાવ બદલાય છે કે આ વીંટી એક વીંટી કંઈક એમની પડી જાય છે અને એના વગર એ આંગળી જોય છે અને કહે છે કે એના વગર કેવી લાગે છે અને પહેરી હોય તો કેટલું ફાઇન લાગતી હતી અને એના ઉપરથી એમના ભાવ બદલાય છે કે આ શરીર એ બહારના આઈટમોથી સારું લાગે છે એટલે શરીર શરીર એ કંઈ સારી ચીજ જ નથી એકદમ ભાવ પોતાના આત્મામાં જવા માંડે છે અને ત્યાં ને ત્યાં એમને એટલા ઉપર આવી જાય છે કે કેવળ જ્ઞાન થઈ જાય છે વિતરાકતા પામે છે વિતરાકતા પામે છે એટલે ભાવ એકદમ વિતરાક ભાવ ચારિત્રમાં આવી ગયા હવે એમનું આયુષ્ય તો બાકી છે તો એ વખતે જ્યારે કેવળ જ્ઞાન કોઈ શ્રાવકને થઈ જાય તો એ વખતે એમનું આયુષ્ય બાકી હોય તો એ તરત જ દીક્ષા લઈ લે આ એક વ્યવહાર છે એ કોઈ દાડો પછી શ્રાવકપણામાં રહે નહીં કેવળ જ્ઞાની જ્યારે આયુષ્ય બાકી હોય ત્યારે તરત જ એ સાધુમાં આવી જાય કારણ કે એમનો ભાવ હવે પોતામાં જ રહે છે ભાવથી તો સાધુ બની જ ગયા છે પણ આ એક વ્યવહાર છે એક સિસ્ટમ છે કે જેના હિસાબે એ પોતે દ્રવ્યથી પણ સાદું બની જાય છે તો આ રીતે આ કડીમાં કહે છે અને આગળની કડીમાં વધારે ચૌદ ગુણસ્થાનકનું આવે છે અહીંયા કહે છે વર્ધમાન સંકિત થઈ એટલે સંકિતમાં આગળ જતા જતા વર્ધમાન એટલે આગળ વધતા વધતા ટાળે મિથ્યાભાસ એટલે ટાળે એટલે ટોટલી મિથ્યાભાસને તો પાછળ છોડી લીધું એબ્સોલ્યુટલી હવે કોઈ એને હવે હલાવી નથી શકતું ભગવાનના માર્ગથી ચારથી એનો ઉદય થાય છે ચારિત્રનો સ્ટાર્ટ ગોઈંગ અપ ઇન ચારિત્રના લેવલમાં સમ્યક દર્શનથી શ્રાવકપણુંમાંથી સાધુપણુંમાંથી આગળ વધતા વધતા છેલ્લે ક્યાં પહોંચે છે તો અહીંયા લખે છે વિતરાગ પદવાસ એટલે વિતરાગતાના પદ ઉપર જઈ અને વાસ એટલે ત્યાં સ્થિર થઈ જાય છે ત્યાં કાયમ માટે સ્થિર થાય છે દેર ઇઝ નો રિટર્ન એટલે આ કડીમાં સંકિતનું વધારે ઇમ્પોર્ટન્સ બતાડ્યું ફ્રોમ સમકીત ટુ વિતરાગતા એ બોથ આર કનેક્ટેડ વન ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ વિતરાગતા ઇઝ અ લાસ્ટ સ્ટેપ તો આ રીતે આ એકસો ને કઈ કડી હતી એકસો ને બારમી કડી માં આવે છે એકસો તેરમી પણ લઈ લઈએ અહીંયા બી એ જ આ ચૌદ ગુણસ્થાંકનું જ આગળ ચાલે છે કેવળ જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન એ દેહ છતાં નિર્વાણ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા પહેલાં કેવળ જ્ઞાનને સમજીએ વી હેવ અ ડિફરન્ટ ડેફિનેશન ઓફ કેવળ જ્ઞાન ધ વ્યવહારિક અવર ડેઇલી ડેફિનેશન ઇફ યુ આસ્ક એની વન કે કેવળ જ્ઞાન શું છે તો આપણે સિમ્પલી એનું એક્સપ્લેનેશન એ જ કહીશું કે સંપૂર્ણ જ્ઞાન કમ્પ્લીટ જ્ઞાન ત્રણ કાળ પાસ્ટ પ્રેઝન્ટ ને ફ્યુચર અને ત્રણેય લોક ઉર્ધ્વ મધ્ય અને અધોલોક એટલે દેવલોક મનુષ્ય લોક તિર્યંચ લોક અને લોક એ બધાનું એકસાથે જ્ઞાન થવું એ કેવળ જ્ઞાન આ એક અર્થ આપણે નોર્મલ એઝ અ સ્ટુડન્ટ તરીકે કરતા હોઈએ કોઈ પણ પૂછે કોઈને પણ સમજાવું કે વોટ ડૂ યુ મીન બાય કેવળ જ્ઞાન તો ધીસ ઇઝ ધ એક્સપ્લેનેશન વી ગીવ બટ કેવળ જ્ઞાન હેઝ મોર એક્સપ્લેનેશન મોર ડીપર મીનિંગ ધેન વોટ ઇઝ ત્રણ લોક અને ત્રણ કાળનું જ્ઞાન એ એક જાણવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કેવળ જ્ઞાનને કમ્પેર કરી છે એક મિરર જોડે દર્પણ જોડે કમ્પેર કર્યું છે દર્પણમાં જ્યારે બી કોઈ પણ ઇમેજ મૂકો એની સામે તો એ દર્પણમાં દેખાય જ છે એ વખતે દર્પણ નથી કહેતું કે મને આ જોવું છે પણ ઇટ્સ ઓટોમેટ તમે એની સામે લાવો એટલે એ દેખાય જ છે કોઈ પણ એક રૂમમાં તમે કંઈ ચીજ લેવા માટે જવું છે તમારે અને રૂમ અંધારું છે લાઈટ ખોલો તો તમને જે ચીજ જોઈએ છે એ દેખાય જ પણ એની જોડે આખા રૂમમાં જે બધું જ પડ્યું હોય એ બધું જ દેખાય છે પણ યોર કોન્સન્ટ્રેશન ઇઝ ઓન વોટ જે ચીજ તમને લેવી છે એના ઉપર બાકીનું બધું ભલે દેખાતું પણ તમારો ભાવ તમારો સ મગજનો વિચાર ખાલી મારા લેવું છે એના ઉપર જ હોય છે તો કેવળ જ્ઞાનનો બીજો અર્થ આ જ થાય છે કે આ એક જ્ઞાન છે એક જ જ્ઞાન છે એમાં કોઈ ભાગ નથી મતિ જ્ઞાનમાં પાંચ જ્ઞાન છે એક માઇન્ડનું જ્ઞાન એક બુક્સનું જ્ઞાન એ શ્રુત જ્ઞાન કહેવાય છે અવધિ જ્ઞાન મીન્સ કોઈ પણ રૂપી પદાર્થોનું જ્ઞાન અને મન પર્યવ મીન્સ યુ કેન રીડ સમબડી એલ્સ ઇઝ માઇન્ડ આવા ડિફરન્ટ ડિફરન્ટ ટાઈમે આવા ડિફરન્ટ જ્ઞાન હોય છે વી વિલ ડિસ્કસ દેટ લેટર બટ જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે આ બધા જ્ઞાન એક જ જ્ઞાનમાં આવી જાય છે એનાથી જુદા નથી હોતા એટલે આ અહીંયા કેવળ જ્ઞાનનો અર્થ એ પણ થાય છે કે એક જ જ્ઞાન બીજા જ્ઞાનના ભાગો નથી દરેક કેવડીના સેમ જ્ઞાન હોય છે તમારામાં ને મારા માઇન્ડનું જ્ઞાન કે ભણવાના જ્ઞાનમાં ફરક હોઈ શકે સમબડી કેન સ્ટડી મોર સમબડી કેન સ્ટડી લેસ બટ વેન યુ અચીવ કેવળ જ્ઞાન દેર ઇઝ નો પાર્ટ સો દેટ ઇઝ અ સેકન્ડ ડેફિનેશન ઓફ કેવળ જ્ઞાન કે ઇટ્સ ઓનલી વન જ્ઞાન અને આગળ જઈને કેવળ જ્ઞાનને કહેવાય છે કે કે આ નિર્મળ જ્ઞાન છે મીન્સ આત્મા અને જ્ઞાન એક જ છે જ્ઞાન અને આત્મામાં અત્યારના આપણે જે ફરક કહીએ છીએ કે મારો આત્મા આ જ્ઞાન પામે છે એ કેવળ જ્ઞાન થયા પછી એ રહેતું જ નથી આત્માને એક એક જ માને છે જ્ઞાન એટલે જ આત્મા અને આત્મા એટલે જ જ્ઞાન એ એક જ પદાર્થ છે એન્ડ રિયાલિટીમાં એક જ પદાર્થ છે આત્મા જુદો ને એનામાં જ્ઞાન છે એવું નથી હોતું ઇટ્સ વન એન્ડ ધ સેમ એમાં ડિવિઝન નથી હોતા ગુજરાતીમાં એ શબ્દ કહેવાય છે ખંડ નથી હોતું મીન્સ દેર ઇઝ નો ડિવિઝન ઇટ્સ વન એ અખંડ હોય છે આવી અવસ્થા કેવળ જ્ઞાનીને હોય છે અને આવી અવસ્થા વેન યુ ગો ઓન અ સ્ટેપ વાઇઝ ગુણસ્થાનક ઉપર તમે પહેલાં તો રાગ દ્વેષને કાપી નાખ્યું એટલે કે ક્રોધ માન ને ફર્સ્ટ તમે એને ઉડાવી દીધા એને ઉપર જીતી લીધું પછી માયાને જીતી અને છેલ્લે લોભ વિચ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ અત્યારના આપણને પરિગ્રહ છોડવાનો સૌથી ડિફિકલ્ટ છે ક્રોધ હજી પણ ઓછો થઈ શકે પણ કોઈ પણ ચીજનો પરિગ્રહ ઓછો નથી થતો અને એમાં પણ પરિગ્રહની ટોપમાં ટોપ લાઈન ઇઝ પોતાનું શરીર ઇટ્સ ઓલ્સો પાર્ટ ઓફ પરિગ્રહ શરીર ઉપરનું જે મોં છે એ છૂટો નથી એ જ્યારે છૂટી જાય છે કમ્પ્લીટલી ત્યારે લોભ છૂટી જાય છે અને ત્યારે કેવળ જ્ઞાન પામીએ છીએ એ અવસ્થા ઇઝ ઓન ધ થર્ટીન્થ ગુણસ્થાનક ત્યારે જીવ તેરમાં ગુણસ્થાનકે પહોંચી જાય છે હજી આયુષ્ય બાકી છે હજી આયુષ્ય બાકી છે એટલે ચાર અઘાતી કર્મ બાકી છે એ હજી એટલો સમય આ સંસારમાં છે પણ એમની પરિણામ એમના ભાવ શું થઈ જાય છે એમના ભાવો સિદ્ધ જેવા જ થઈ જાય છે એમની પરિણામ એમના ભાવો અને સિદ્ધના ભાવો સરખા જ છે કોઈ ફરક નથી એકને ખાલી દેહ છે પણ એ દેહ ખાલી આયુષ્યના હિસાબે છે પોતે એ દેહમાં એટલે શરીરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કારણ કે એ નથી એટલે જ વિતરાકતા પામ્યા છે શરીર છે કારણ કે આયુષ્યના કારણે નહીં કે મોહના કારણે પકડી રાખ્યું છે એટલે તેરમા અને ચૌદમું ગુણસ્થાનક જે સિદ્ધ અવસ્થામાં પહોંચે છે એ ચૌદમા ગુણસ્થાનકથી ઉપર તો તેરમા અને ચૌદમાં પરિણામ આત્માના પરિણામો કેવા છે સરખા જ છે કોઈ ફરક નથી અરિયંત અને સિદ્ધમાં આત્માના પરિણામોમાં કંઈ જ ફરક નથી નવકાર મંત્રમાં બી પહેલાં બે પદ એ દેવના પદ કહીએ છીએ એ જ બંને પદ સરખા ભાવવાળા છે પાછલા ત્રણ પદ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાધ્વીના ભાવમાં ફરક હોઈ શકે કારણ કે એ લોકો હજી કેવળ જ્ઞાન કેવળ દર્શન પામ્યા નથી પણ એકવાર પામ્યા પછી કોઈ ભાવમાં ફરક નથી એટલે અહીંયા મોક્ષ કે નિર્વાણ જે કહીએ છીએ એ ધર્મ જૈન ધર્મમાં સમજાવે છે કે નિર્વાણ ક્યાં છે તો નિર્વાણ અહીંયા જ છે મનુષ્ય લોકમાં જ નિર્વાણ છે એ આપણું જ્ઞાન વ્યવહારથી કહીએ છીએ કે મોક્ષમાં મારું નિર્વાણ છે ના મોક્ષમાં નિર્વાણ પામેલા જીવોને રહેવાનું છે પણ નિર્વાણ ક્યાં થાય છે મનુષ્ય લોકમાં એટલે મોક્ષ ઉત્પત્તિ એનું પામવું ક્યાં થાય છે તો મનુષ્ય લોકમાં મનુષ્યના શરીરમાં બાકી કશય નહીં બાકી સૌથી ઉપર જઈ અને ત્યાં સ્થિર થઈ જવું સિદ્ધ અવસ્થામાં એ સિદ્ધની અવસ્થા છે ત્યાં રહે છે અને શરીર વગર રહે છે એટલે એમને સિદ્ધ કહીએ છીએ સિદ્ધ એટલે પામી ગયેલા મેળવી લીધેલું બધું જ એને સિદ્ધ કહેવાય અને અરિયંત એટલે જેને કર્મોનો નાશ કર્યો છે હજી બધું જ નથી મેળવ્યું કારણ કે એમને હજી ચાર અઘાતી કર્મનો નાશ કરવાનો બાકી રહી ગયો છે પણ જે આત્મા માટે પામવાનું હતું એ બધું પામી લીધું છે સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અરિયંત અને સિદ્ધ આ કડીમાં શ્રીમદજી એ જ કહે છે કે કેવળ નિજ સ્વભાવનું એટલે કેવળ જ્ઞાન નિર્મળ જ્ઞાન શેનું હોય છે પોતાના સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એટલે જ્યાં અખંડ નથી જ્યાં ભાગ નથી જ્ઞાનના મતી શ્રુત અવધિને મન પર એવું જ્ઞાનો નથી ખાલી કેવળ જ્ઞાન ખાલી પોતાના આત્માનું જ્ઞાન એને અખંડ કહેવાય છે તો જ્યાં આવું જ્ઞાન હોય છે વર્તે એટલે હોય છે એ જ્ઞાનનું ડેફિનેશન કહીએ છીએ કે એને કહીએ કેવળ જ્ઞાન તો એવું જ્યારે થઈ જાય છે એને કેવળ જ્ઞાન થયું એમ કહેવાય છે શ્રીમદજી કહે છે અને એવી અવસ્થાને નિર્વાણ કહે છે ભલે એને દેહ હોય એટલે અહીંયા છે છેલ્લે કહે છે દેહ છતાં નિર્વાણ ભલે શરીર હોય પણ નિર્વાણ પામી ગયા છે શરીર હોય તો એ મોક્ષ થઈ ગયો છે કારણ કે હવે જન્મ મરણ અટકી ગયા છે ફિનિશ થઈ ગયા છે તો આ રીતે આ કડીમાં સમ્યક દર્શનથી આ ચાર કડીમાં સમ્યક દર્શન એકસો ને તેરમી કડી હા કોઈને સવાલ છે જય જીનેન્દ્ર Uh, आज आपको थोड़े कॉम्प्लीमेंट्स देने अरे भाई आप रोज देते हैं। <laughs> uh, आप श्रावक हम श्रावक। आपने जेनेजमे पीएचडी की आपका समझाने का जो तरीका है इतना प्रैक्टिकल लगता है पहले धर्म से डर लगता था मेरे में जो चेंज आया है मुझे आपके लेक्चर सुनने के बाद व्रत पालना या अपने आप को ठीक करना चेंजेस आए हैं तो उसके लिए मैं आपके लिए का बहुत बहुत अनुमोदना करती हूँ और मुझे लगता है कि हर कोई जो ये लेक्चर अटेंड कर रहे हैं तीन चार सालों से जरूर हर किसी में फर्क आया होगा और उसकी सारी क्रेडिट आपको जाती है। थैंक यू, भगवान के समोसरण में बैठ के भी फर्क नहीं आया है और अभी एक सामान्य थोड़ा नॉलेज ज्यादा होने वाला माइंड माइंड लेक्चर्स अ लिटिल चेंज इज नॉट बिकॉज इट इज मी आपका जो शुभकर्म का उदय है सो आई बिकेम अ इंस्ट्रूमेंट एक निमित्त बन गया कि जिससे आपका फर्क हुआ तो वो टाइम में भगवान के समोसरण में वो अनफॉर्चुनेटली अपना वो उदय नहीं था देन वी हैड टू कंटिन्यू द लाइफ एंड अभी उदय हो गया है तो देट इज अ गुड शुभकर्म अपना है सो आई बिलीव बहुत अच्छा है आपकी बात सुन के और आई होप के यू मूव फॉरवर्ड विद दिस एंड विल कंटिन्यू कॉम्प्लीमेंट तो मैं आपको ही मेरे मुझे मेरे कर्मों का नहीं थैंक यू रूपा जी को भी बहुत हाँ और बहुत धन्यवाद इसके लिए थैंक यू सो नेक्स्ट